માંડવી તાલુકાના ભારાપર ગામે બાવીસ દિવસ પહેલા દાતા દ્વારા આરંભાયેલો સ્મૃતિવન અને નિરણ કેન્દ્ર ગ્રામજનો માટે આશીર્વાદરૂપ બનશે પહેલા તો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન એ શબ્દો અચૂક કહેવા પડે કોઈ પણ શરૂઆત કરતા પહેલાં કારણ કે આપણનો દેશ કિસાન અને જવાન ઉપર જ નિર્ભર છે વધારે કંઈ તો અને બીજું હવે મુખ્ય મુદ્દા ઉપરની વાત ઉપર આવીએ તો પરેશભાઈ તમે આજથી લગભગ ઓગણીસ દિવસ પહેલાં સિત્યાવીસ તારીખે તમે અહીં પધારેલા અમે થોડાક જ વૃક્ષો નાખી અમારા સુરેશભાઈ દાતાશ્રીએ શરૂઆત કરેલી સ્મૃતિવન એમના દીકરાની યાદગીરી માટે તો આજે તમે ફરી ઓગણીસ દિવસ પછી આવ્યા છો તો તમે પોતે થોડો કેમેરો ફેરવશો તો આજુબાજુ બધા જોઈ શકે કેટલું સુરેશભાઈએ કરી લીધું છે અને હું તો કહું છું ફક્ત સુરેશભાઈ નહીં બધી સમાજો જૈન સમાજ પટેલ સમાજ મુસ્લિમ સમાજ આજનો જમાનો છે વેર ઝઘડા ભૂલી અને પર્યાવરણનું જતન કરવાનો મહેશ્વરી સમાજ બધાને સાથે લઈ આપણે પર્યાવરણનું જતન કરીએ અત્યારે દુનિયાના દેશો ચિંતિત છે ગ્લોબલ વોર્મિંગ માટે ક્લાઇમેટ ચેન્જ માટે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એના માટે ખૂબ અગાધ પ્રયત્નો કરી રહ્યા છે તો એના ફળશ્રુતિ રૂપે નાનું આપણે કાંઈ ન કરી શકીએ તો થોડા વૃક્ષોનું તો જતન કરી શકીએ તો આપણે દરેક પોતાની મૂળભૂત ફરજ સમજીએ ફક્ત વાત નહીં મૂળભૂત ફરજ સમજીએ વૃક્ષારોપણ માટે તો આપણે એક દિવસ આપણા દેશને બચાવી શકશું આપણા પર્યાવરણને બચાવી શકશું આપણે જોયું કોરોના કાળમાં કે અસંખ્ય લોકોને શ્વાસ લેવા માટે બોટલની જરૂર પડતી હતી જ્યારે વૃક્ષો હશે ત્યારે આવી પરિસ્થિતિ વિકટ નહીં આવે એવું મારું માનવું છે અને બીજું કે અમારા સુરેશભાઈ જે ખાલી પંદર દિવસ પંદરથી ઓગણીસ દિવસ પહેલાં બીડું ઝડપ્યું હતું એ બીડું આજે ઓગણીસ દિવસના ટૂંકા ગાળામાં સ્મૃતિવન નિરાણ કેન્દ્ર એની લગભગ તૈયારીઓ પૂર્ણતાના આરે છે જે ઊભું થઈ જવા રહ્યું છે એમની તો હજી ઘણી બધી કલ્પનાઓ છે કે બધાને સાથે રાખી આપણ મુક્ત બનાવીએ અને પર્યાવરણનું જતન કરીએ તો હું તો દરેક સમાજને પણ અપીલ કરીશ કે કદાચ તમે સુરેશભાઈને સાથ ના આપો તમે તમારી રીતે સેપરેટ પણ આવી રીતના કે મગજમાં વિચારી કે આપણે આપણા વડવાઓ છે કે આપણા નાની ઉંમરમાં કદાચ ખોઈ દીધેલા આપણા બાલુડાઓ છે કે એમના નામે સ્મૃતિ બનાવવા બનાવીએ બીજી જગ્યાએ પૈસા વેડફવા કરતાં એ વધારે ઉપયોગી થશે અને હું તો સુરેશભાઈને કહું છું કે તમને આમાં આવા કાર્યોમાં ભગવાન સાથ આપે અને હંમેશા આવા જ કાર્ય કરતા રહો આમ તો એમને ઝારખંડ રહે છે ઝારખંડમાં પણ ઘણા કાર્યો કરેલા છે તો એમના વિશે એમની સાથે જે જે એમને હું કહીશ વિનંતી કરીશ કે તમે એમના વિશે કહો કે ત્યાં શું કરે છે અને હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું અસ્તુ હું રાજેશ પટેલ મારું મૂળ ગામ તો રાજપર પર અત્યારે સુરજ પટેલ સરને સાથે ઝારખંડમાં ત્યાં નોકરી કરું છું માલક્ષ્મી કંપનીમાં તો આ એક એવું પ્રેરણારૂપ દાખલો ઊભો કર્યો છે નવવાસ ધારાપર અને નવવાસ ગામની વચ્ચે કે જ્યાં સુરેશભાઈનો એક એવું પ્લાન્ટ હતું કે આની અંદર બાળકો પણ રમે અને મોટાઓ પણ રમે તે પણ હર સિઝનમાં આ બગીચાની અંદર વેદ સ્મૃતિવનની અંદર હર સિઝનમાં તમને કંઈક ને કંઈક ખાવાનું મળે આટલી બધું પ્લાન્ટ લેલું છે અને ઝારખંડર લગભગ હજાર વૃક્ષો વાવેલા સુરતને પહેલેથી વૃક્ષ પ્રેમ છે તો એને કારણે ઝારખંડર ત્રણ હજાર વૃક્ષ વાવે અત્યારે બહુ થઈ ગયા વૃક્ષ તો આવે એક પ્રેરણા મળી કે મારા સુપુત્ર જીવત રહે કારણ કે એને અમે ત્યાંથી સમાચાર મળ્યા અને અમે ત્યારે ચીતી નીકળો એમાં પણ માલકના ડાયરેક્ટર અશ્વિનભાઈ અને વિનાશન જોડે હતા ત્યારે કહેવામાં આવેલું કે મારા પુત્રનું ચક્ષુદાન કરવું છે એક પિતા પોતાને કેટલું મજબૂત રાખે છે કે મારા પુત્રુદાન કરીને જીવત રાખવું છે પણ અમારી પાસે એટલો સમય નહોતો કે કારણ કે કલાક વીતી ગયેલા તો એના શું દાન ના કરી શકા વૃક્ષોની કમી હતી તો એ કમીને આપણે ક્યાંક પૂર્તિ કરી અને એક પુત્ર નામ પાછળ એટલું વૃક્ષારોપણ અને જકો રમી શકે ને ઝારખંડની અંદર પરત મેં તો ખરેખર અહીંયા ગુજરાતમાં આટલું કવર કરો છો કચ્છની અંદર મા સાપુરા ન્યૂઝનું પત્તો જો આ ઝારખંડમાં તમે હોત તો ખરેખર હું તમને ત્યાં ડેવલપ જોવા મળે શોનું પ્લાન્ટ રીતે ઊભા કરેલા બધું આવું ને ત્યાં ત્યાંની સરકાર તરફથી આટલા વૃક્ષો પણ વ્યવસ્થિત કરીને જીવત રાખ્યું પણ એવોર્ડ મળેલો છે તો આ પ્રેરણારૂપ છે સર્વમાં કે ખરેખર એક આપણે આવું કઈ કરી અને વૃક્ષ વાવી હજી પણ એનું છે કે વાડાથી નવા સુધી રસ્તામાં અને રાહિ નવા જીઆઈડીસી થી નવ્વા રસ્તામાં પણ બાવળિયા બાવળ કાઢી અને અંદર મસ્ત મજાના વૃક્ષો ઉભા કરવાનું પૂરશભાઈનું

બનાવશો તો બીજા પણ સંસ્થાઓને મળે તો આવા સર્વેને અમે આમંત્રણ આપશું અને આપીએ છીએ કે સર્વે આવશો ત્રીસ તારીખના પછી અને આ કાર્યક્રમ ને આ જે લોકા પડે એનામાં જેટલો સાથ સહકાર મહાલક્ષ્મી કંપનીના જે ધોળું કંપનીથી ઓળખાય છે એના ડાયરેક્ટ અશ્વિનભાઈ છે વિનેશભાઈ છે તેમજ સર્વે ભાઈઓનો પણ આનામાં ખૂબ સાથ સહકાર મળ્યો છે તો એ પણ અમે એના ઋણી છીએ કે આ ઋણ અમે જિંદગીભર નહીં ચૂકવી શકીએ તો એ સર્વેનું અમે ખૂબ ખૂબ માની જય તો મારું નામ સૌ પ્રથમ પ્રફુલ વાસાણી સુરેશ મારા ભાઈ જ થાય સગા કાકાના એ અમારા પરિવાર ઉપર જે દુઃખની ઘડી હતી અને એને ભૂલવા માટે જે સુરેશભાઈએ આ પ્રેરણારૂપ વેદ વન બનાવી છે અને હરિરણ કેન્દ્ર બનાવવાના છે તો સુરેશભાઈએ બહુ જ મહેનત કરી એનામાં દિવસ મહેનત કરી છે અચૂક અહીંયા હાજર એનો બિઝનેસ મૂકીને મારા ભેગા થયા છે આ બધા જેટલા ભાઈઓ અમે આ જોડે જ અમારી ટીમ છે આખી અને અંદર બીજમાંય પ્રોગ્રામ હોય ત્યારે મહાલક્ષ્મી કંપની અને સુરેનો ફૂલ સાથ સહકાર મળે છે અને નવું જૂનું કાંઈ બી કરું અને માણસો અહીંયા કોઈ બી એવું લઈને આવે કે ભાઈ અમારે તકલીફ છે તો મહાલક્ષ્મી ગ્રુપ અને સુરેશભાઈ પગે ઊભા રહીને એને સાથ સહકાર આપે છે અને હું બધાને વિનંતી કરું છું કે પ્રોગ્રામ હોય બધાને અચૂક હાજરી આપવી જોઈએ અને બધાને નમ્ર વિનંતી છે જે ત્રીસ તારીખનો પ્રોગ્રામ થવાનો છે એમાં બધાએ આપણે સહભાગી બનીએ અને અચૂક હાજરી આપીએ અને સુરેશભાઈને પ્રાર્થના કરું ભગવાનને કે એને આવા સદભાગ કાર્ય કરવો એ પ્રેરણારૂપ બને અને મા ન્યૂઝને હું ખૂબ ખૂબ આભારી છું કે મા ન્યૂઝ વાળાભાઈએ જે અમને સપોર્ટ છે અને એને જે અમારે વૃક્ષારોપણના જે સાહેબો સાથે એને ઓળખાણ કરાવી છે એટલે પરેશભાઈ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ લક્ષ્મી બેકરી નવા રંગરૂપ સાથે ફરી રાબેતા મુજબ શરૂ આપની પોતાની બેકરીનું સરનામું આપ જાણો જ છો લક્ષ્મી બેકરી જુબેલી ગ્રાઉન્ડ સામે બાલાજી ટ્રાવેલ્સ પાસે વિજયનગર પૂછકચ્છ મોબાઈલ નંબર સેવન સેવન ફોર ફાઇવ થ્રી